ચોરી અને લૂંટના બનાવો તો તમે દિવસે ને દિવસે ઘણા જોયા હશે, પણ આજે ZS ટીવી સ્ક્રીન પર તમને જોવા મળશે એવા ચોરો કે જે ચોરી કરવામાં જાણે પીએચડી કરેલ હોય। ચોરી અને લૂંટના બનાવો તો તમે દિવસે ને દિવસે ઘણા જોયા હશે, પણ આજે ZS ટીવી સ્ક્રીન પર તમને જોવા મળશે એવા ચોરો કે જે ચોરી કરવામાં જાણે પીએચડી કરેલ હોય। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ચાર લોકો કોઈ નાના મોટા ચોર નથી, પણ આશે ચાલુ ટ્રેનમાં લૂંટ અને ચોરીઓ કરતા સાતીર ચોરો। રાજસ્થાન રેલવે પોલીસે 22 જાન્યુઆરીએ સિકંદરાબાદ હિસાર ટ્રેનમાં લૂંટના કેસમાં 4 લૂંટારોને ધરપકડ કરી હતી। 4 આરોપી દિલ્હીના છે, જેઓ ખૂબ જ બારીકાઈથી ટ્રેનમાં લૂંટ અને ચોરી કરતા હતા। આરોપીઓની પૂછપરછમાં હજી ઘણા વધુ વિસ્ફોટ થાય તેવી સંભાવના છે। મળતી માહિતી મુજબ 22 જાન્યુઆરીના રોજ અજાણ્યા ત્રાસવાદીઓના ઘર બાદ બંગલાની વચ્ચે સિકંદરાબાદથી હિસાર તરફ જતી ટ્રેનના એસી કોચ અને સ્લીપર કોચમાં ચોરી અને લૂંટ ચલાવવામાં આવી હતી। 7 જેટલા લોકો પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લૂંટવામાં આવી હતી। આ ઘટના બાદ મુસાફરોએ મારવાડ રેલવે સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ અધિકારીઓએ આ ઘટનાની જાણ કરી હતી અને સિરોહી પોલીસે સહિત રેલવે પોલીસે અનેક ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। આરોપીની ધરપકડ કરવામાં સાયબર સેલે મહત્વની ભૂમિકા ભજવી હતી। આરોપી ખૂબ જ બારીકાઈથી આ ઘટનાને અંજામ આપતો હતો। લૂંટાયેલી ટ્રેનમાં આરોપીઓએ પોતાના રિઝર્વેશન કરાવતા હતા। પોલીસ આ કેસમાં આરોપીને કડક પૂછપરછ કરી રહી છે, જેના પર વધુ ઘણા લૂંટ અને ચોરીના કેસો ખુલવાની સંભાવના છે। તેની ધરપકડ કરી મોહમ્મદ દિલસાદ બંદુકા, ઉંમર વરસ 45, મુસ્લિમ, દિલ્હીનો રહેવાસી, મોહમ્મદ મુખ્તાર ઉફે મુખ્તારસિંહ પુત્ર અજીઝ ખાન, ઉંમર 47 વર્ષ, મુસ્લિમ, સુલતાનપુરી, દિલ્હીનો રહેવાસી, આઝાદ મોહમ્મદ હનીફ, ઉંમર 47 વર્ષ, મુસ્લિમ રહેવાસી, ઉત્તર ઘોડા, દિલ્હી, સચિન સીતારામ પંચાલ, ઉંમર 37 વર્ષ, રહેવાસી કરણ સુમૌલી, પ્રતાપનગર, દિલ્હી। આ ચોરો લૂંટ અને ચોરી કરવા માટે પણ રેલવે ટ્રેનમાં રિઝર્વેશન કરાવી રેલવેમાં મુસાફરી કરતા હતા અને રાત્રિ દરમિયાન મુસાફરો સૂઈ ગયા હોય તે સમયે એમના બેગ અને દાગીનાની ચોરી તેમજ લૂંટ ચલાવતા હતા। રેલવે પોલીસ અધિકારી ભંવરસિંહ નાથાવતે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે 250થી વધુ ગુનાહિત બનાવ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। અશોક રાણાવાસિયા, ZS ટીવી, અમીરગઢ। बात करने के बाद ये मारवाड़ से पालनपुर गए, पालनपुर से अहमदाबाद गए, अहमदाबाद से आगरापुर से अजमेर आए, अजमेर से फिर आसम से जयपुर गए और इन्होंने जो कुछ भी क्या करना था, कहाँ नहीं भेजना था, सब कुछ जो वो हम बाद में लेंस का विषय होता है उसको हम बाद में लिंकअप करेंगे और जो भी होगी इन्फॉर्मेशन आपको देंगे। और हमारे विशेष रूप से इसमें सिरोही SP साहब ने विजिट भी किया मौके का, यहाँ के एडिशनल SP थे सिरोही के, उनका विजिट, हमारे एडिशनल DG संजय अग्रवाल साहब मिनट टू मिनट इसमें हम बिल्कुल बूस्टअप कर रहे थे, फीडबैक ले रहे थे, जानकारी जुटा रहे थे। हमारे DIG रेलवे श्री संदीप सिंह जी चौहान ने यहाँ लगातार कैंप किया, हमारे एडिशनल SP योगी ताजी ने लगातार कैंप किया, DYSP ताराचंद जी, दिलीप सिंह जी और CI विशेषकर जोधपुर के किशन सिंह जी ने तो बहुत ज्यादा प्रयास किया। हमारे RPF के काउंटर पार्ट प्रदीप जी ने बिल्कुल रेकी करने ढूंढने जी जान लगा दिया, यानी एक टीम वर्क के रूप में सब लोगों के साथ चैलेंज था। ये कांस्टेबल GRP के मोहनलाल, GRP अजमेर से मनोज, यहाँ से SHO आगू रोड, यहाँ के सारा थाना का स्टाफ, RPF का स्टाफ, रेलवे से भी काफी सहयोग मिला। तो इस वारदात का एक तरीके से खुलासा हुआ, कितनी सारी हमने BTS जगह जगह से BTS उठाए, BTS जगह जगह से